દાતાના કેસરપુરા ગામના એક રિટાયર્ડ આર્મી જવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો. પરિવારે હત્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા. દાતા તાલુકાના કેસરપુરા માતાફળી ગામમાં તારીખ 1/7/2024 એક રિટાયર્ડ આર્મી જવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર નીકાળી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે રિટાયર્ડ આર્મી જવાનની કેટલાક ઇસમોએ ભેગા મળીને હત્યા કરી છે. જોકે સ્થાનિક પોલીસ ભીનું સંકેલી રહી છે, જેમાં આજે મોટી સંખ્યામાં પરિવારજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પાલનપુર પહોંચ્યા હતા. પરિવારજનોએ રજૂઆત કરીને કહ્યું હતું કે સત્વરે ન્યાયિક તપાસ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. જોકે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચેલ પરિવારજનોમાંથી મૃતક રિટાયર્ડ આર્મી જવાન ધર્માભાઈ સોલંકીના પત્નીએ જણાવ્યું હતું કે રાત્રે કેટલાક લોકોએ મારા ઘરે આવીને મારા પતિને બોલાવીને લઈ ગયા હતા, જે બાદ રાત્રે 3 વાગે આવીને કહ્યું કે તમારા પતિ કૂવામાં પડ્યા છે, તેમને નીકાળવા છે, જે બાદ કૂવામાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે તે મરેલા હતા. પોલીસની જાણકારી હતી, પણ પોલીસવાળાએ અમારી વાત સાંભળી ન હતી. સામેવાળા લોકોને પકડીને છોડી દીધા છે. જે લોકો મારા પતિને લઈ ગયા હતા એ લોકોને પોલીસ ફાંસીની સજા આપે તેવી માંગ છે. જોકે પરિવારજનોને સાથે ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનો પણ જોડાયા હતા. અમે કેસરપુરાથી આવીએ, રાત્રે 9 વાગે આવા બોલાવણાથી ઘેરથી મારા આદમીને પાણથી લઈ જાય, પછી લઈ જઈને પાછા રાત્રે 3 વાગે આવીને પાછા કે કૂવામાં છે તમારા કાઢવો, એમ કઈ પાછા બોલાવણા આવા હે. તો અમે ગયા તો પછી અંદરથી બહાર કાઢો, દવાખાને લઈ જઈએ એમ કરી, તો એ વખત મરીલા પડ્યા. તો પછી અમે એને એ વખત પછી બધો થઈ ગયો, આમ બેહોશ જેવા થઈ ગયા. તો એ વખત એ બધે ખૂન ને દેખાય શરીરમાં કૂવામાં, તો કેવી રીતે મરી જાય. તો બધે આકા આકા થઈ ગયેલા અને કૂવામાં નવડાવીને મૂકેલો હોય અંદર. પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરી, પણ આ પોલીસ વાળા અમારું ના ના લેતા જ નહીં, એ અમારી વાત માનીશ નહીં એ લોકો ને, બસ એ અમારા એ લોકોને પકડીને છોડી દેતા હે. અત્યારે શું માંગ છે તમને? અમારો હું હે, અમારા એક કાઢી આપે લઈ ગયા હે ને મારા આદમી, એ લોકો કાઢી આપે ને મારે એ લોકોને ફોસી અસર આવે, મારા આદમી જેવી રીતે મારો હોય ને એવી રીતે ફોસી અસર આવી મારા આદમીનું મેં લેવા માંગુ હું. મારા પપ્પાનું 1 તારીખે રાતે 9 વાગે ઘરેથી લઈ ગયા કૂવામાં છોકરું કરું એ બોનું કાઢીને, ને પછી 3 વાગે પાછા આવીને તો કૂવામાં છે એવું કીધું. પછી બધા જઈને જોયું તો મૃત્યુ પામેલા હતા, બહાર કાઢેલા બધા આખા શરીર ઘા લાગેલા હતા, અહીં આ બાજુ પગ બે હાથ તોડી નાખા, બે પગ ઉધે વાગેલું હતું. કોણે સમો હતા? સામેવાળા છે કાનજીભાઈ, જગાભાઈ, ફાવરાભાઈ, નીતાભાઈ, બાબુભાઈ, નીતાભાઈ, નાગજીભાઈ, નીતાભાઈ, દિલીપભાઈ, બાબુભાઈ. પોલીસને જાણ કરી છે? પોલીસને જાણ કરી છે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, એ લોકોને નિર્દોષ છોડી દીધા છે, આગળની પ્રોસેસ કોઈ કરતા નથી. અત્યારે અહીંયા શું કરવા આવ્યા? એટલે એસપી ઓફિસને અમે રજૂ કરવા આવ્યા છે, કાયદેસરની કાર્યવાહી થાય. જય હિન્દ. મારું નામ પંકજ સોલંકી છે અને અમારું માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્યનું એક સંગઠન કાર્યરત છે. મારા જોડે વોટ્સઅપ દ્વારા માહિતી આવી કે ધર્માભાઈ કેવડાભાઈ એક્સ આર્મી મેન છે, એમની હત્યા કરવામાં આવી. તો 2-3 દિવસ અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, કોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફોન નહીં ઉપાડ્યા. તો હું કાલે રૂબરૂ જઈને પોલીસ સ્ટેશનમાં ખાતરી કાઢી, તો ફક્ત કમ્પ્લેન એમને કોઈ એફઆઈઆર નોટ કરી નથી, ફક્ત એમને કાગળ કાર્યવાહીમાં એક ઈડી દાખલ કરી છે અને જે લોકોને પકડ્યા તેમને નિર્દોષ છોડી મૂક્યા છે. જો એ લોકો નિર્દોષ હતા તો એમને છોડી કેમ મૂક્યા? અને એ લોકો અત્યારે ઘરેથી ફરાર છે. આવી ઘણી બધી કમ્પ્લેનો માજી સૈનિક સંગઠન પાસે આવતી હોય છે અને અમારે એક સૈનિકને ન્યાય મળે એ માટે અમે કાર્યરત છીએ. જો ધર્માબેન એટલા મારા સાથે નોકરી કરતા હતા, એટલા મજબૂત વ્યક્તિ હતા કે બે માણસના કાબુમાં ન રહે, એને કંઈ ફોસલાવીને આવી રીતે એમના જોડે કૃત્ય કરીને એમની હત્યા કરવામાં આવી છે, તો અમે માજી સૈનિકો અને એમનો પરિવાર એક સાથે ઉભા છીએ અને એસપી કચેરીએ રજૂઆત કરી અને નિષ્પક્ષ ન્યાયની માગણી કરીએ છીએ. ન્યાય નહીં મળે તો અમે ગુજરાત લેવલમાં એક આંદોલન શરૂ કરીશું કે આને નિષ્પક્ષ ન્યાય થાય અને હાઈકોર્ટ સુધી જવું પડશે, તો અમે જવા તૈયાર છીએ.